श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्र भाष्य कृतो वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागिने व्योमवत् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः गुकारस्तन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अंधकार निरोधित्वात् गुरुरित्यभिधीयते सदाशिवसमारंभां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां ओम सहनाभवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते रोगान शेषान पहंसि तुष्टा रुष्टा तु कामान सकलान अभीष्टान त्वामाश्रितानान विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति सर्वा बाधा प्रशमनम् त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरि विनाशनम् सर्वस्वरूपे सर्वेषु सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते रोगान शेषान पहंसि तुष्टा रुष्टा तु कामान सकलान अभीष्टान त्वामाश्रितानान विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति सर्वा बाधा प्रशमनम् त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरि विनाशनम् सर्वस्वरूपे सर्वेषु सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते रोगान शेषान पहंसि तुष्टा रुष्टा तु कामान सकलान अभीष्टान त्वामाश्रितानान विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति सर्वा बाधा प्रशमनम् त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरि विनाशनम् બીજો અનુવાક આપણે જોઈએ છીએ અને બીજા અનુવાકમાં આપણે લગભગ નમો રુદ્રાય તથા વિને ક્ષેત્રાણામ પતયે નમઃ એ છેલ્લું જોયું હતું નમો ભવસ્ય હે તે જગતામ બંને સાથે હતું એ જોઈએ ને પછી એના પછીનું આપણે સ્ટાર્ટ કરીએ नमो भवस्य हेत्ये जगताम पतये नमः
ભવસ્ય હેતિ, આપણે જોયું તું ભવ નો અર્થ થાય સંસાર, અને સંસાર છે એનો અર્થ થાય મર્યાદિતતાઓથી સભર, આપણે જેને કહી શકીએ એને કહેવાય સંસાર. હેતિનો અર્થ થાય વેપન કે શસ્ત્ર. ઈશ્વર છે એ શું છે? તો કે સંસારને કાપવા માટેનું જાણે કે વેપન કે શસ્ત્ર છે. અને કયું શસ્ત્ર છે એ આપણને ભવ સંસારમાંથી જોડાવે? તો 15મો અધ્યાય આપણે જોયું છે, અસંગ શસ્ત્રેણા દ્રઢેન ચિત્વા. આપણે અસંગ રૂપી શસ્ત્રથી છૂટી શકીએ તો ભગવાન છે અસંગતાના સ્વરૂપે સંસારના શસ્ત્રથી આપણને મદદરૂપ થાય, એક અર્થ નીકળી શકે. બીજો અર્થ આપણે જોયો કે બ્રહ્મ વિદ્યા છે ને એનું એક નામ છે પાર્વતીમાં, એટલે કે ઉમા, એ બ્રહ્મ વિદ્યા ને કહી શકાય. અને શંકર ભગવાન પોતે છે એ કહેવા છે તો કે હંમેશા પાર્વતી સાથે રહેવા. એટલે કે જો આપણે શંકર ભગવાનને રુદ્રમ કરીએ અને એને આપણે ઇન્વોક કરીએ કે આપણે એને આહવાન કરીએ, તો શિવને આહવાન કરવાથી આપણી ચિત્ત શુદ્ધિ થાય, અંતઃકરણ છે એ મેચ્યોર થાય, અને મેચ્યોર અંતઃકરણ છે એ આપણને ગુરુ પાસે લઈ જાય અને આપણું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. એટલે કે આત્મજ્ઞાન પણ શું છે? તો કે ભવસ્ય હેતિ, એ આપણા સંસાર રૂપે માંથી છૂટવા માટે સર્વશ્રેષ્ઠ શસ્ત્ર કયું? તો કે જ્ઞાનમ. અહીંયા જ્યારે પણ આવે તો એનો અર્થ થાય આત્મજ્ઞાનમ. તો આત્મજ્ઞાન છે એ પણ ભગવાન પોતે છે, અસંગતા છે એ પણ ભગવાન પોતે છે. એટલે કે ભગવાન આપણને સંસારમાંથી અસંગ શસ્ત્ર રૂપી છોડાવે, અથવા ભગવાન છે એ આપણને આત્મજ્ઞાન આપી અને આ સંસારમાંથી છોડાવે. એટલે કે ભવસ્ય હેત્યે નમઃ જગતામ પતયે નમઃ. જગતામ નો અર્થ થાય એના પતિ, એટલે કે આખા આખા જગતના ભગવાન કેવા છે? માલિક છે, સ્વામી છે. એટલે કે બે છે, ભગવાન છે જગતનું ઉપાદાન કારણ પણ છે અને ભગવાન છે જગતનું નિમિત્ત કારણ પણ છે. ઉપાદાન કારણથી ભગવાન છે એ આખી આખા જગતની અંદર વ્યાપેલા છે, અને નિમિત્ત કારણથી ભગવાન આખી આખી સૃષ્ટિ કેમ નિર્માણ કરી એની કહેવાય ને, એની પાસે એનું બધું જ જ્ઞાન છે. તો ઈશ્વર કહેવા છે તો કે આખી આખા જગતના માલિક છે, સ્વામી છે. પણ કઈ દ્રષ્ટિએ? તો કે ઉપાદાન કારણથી, નિમિત્ત કારણથી. જગતામ પતયે નમઃ રુદ્રાય નમઃ. રુદ્રાય નો બે અર્થ આપણે જોયો છે, એક રડાવે એને પણ રુદ્રમ કહેવાય, અને જે પીગળે. રડાવે કોને? તો કે શત્રુઓને, અથવા જે ખોટું કરે છે એને ભગવાન જે રડાવે છે. અને દ્રાવયથી, જે દુઃખમ દ્રાવયથી, જે આપણા દુઃખને દૂર કરે છે એને પણ શું કહેવાય? તો કે રુદ્ર. અને કેવી રીતે ભગવાન છે દુઃખને દૂર કરે? એટલે અહીં મેં જસ્ટ લખ્યું કે આપણે પોતાની જાતને જાણવા વાળા, આત્મવિત શોકમ તરતી. એકવાર આપણે આપણું વાસ્તવિક સ્વરૂપ જાણી જાય તો એ આપણા બધા જ દુઃખને શું કરી નાખે છે? દ્રાવયતિ, એને ઓગાળી દે છે. દ્રાવયતિ, ઇટ મેલ્ટસ, એને કહેવાય રુદ્ર. આપણે જોયું તું. પછીનો છે આતતાવીને નમઃ. આતતાવી નો અર્થ થાય, આતત નો અર્થ થાય જેના ધનુષા અવતી રક્ષતી. આતતાવી નો અર્થ થાય ધનુષ. ધનુષનું બીજું નામ છે આતત, જે આપણું ધનુષ વડે સતત રક્ષણ કરે છે, અથવા કોઈ પણ હથિયાર વડે આપણું રક્ષણ કરે છે એને કહેવાય આતતાવીને નમઃ. અને ભગવાને ક્યારે ક્યારે આપણું રક્ષણ કર્યું છે? તો કે ગજેન્દ્ર મોક્ષ ની અંદર ભગવાને હાથીનું રક્ષણ કર્યું છે. અને એટલા ઘણા પુરાણોમાં દાખલા છે કે ભગવાને આપણું રક્ષણ કર્યું છે. એટલે કે આતતાવીને નો અર્થ થાય
જે ધનુષ વડે હંમેશા રક્ષણ કરવા માટે તૈયાર છે, આત તાવી નમઃ. અને બીજું પણ એક એવું કહેવાય છે કે એક બીજું પણ એક રુદ્રમ ની અંદર છે, આતતાઈ ને નમઃ. આતતાઈ ને નમઃ નો અર્થ થાય આતતાઈ, જે આપણે ગીતાની અંદર જોઈએ છે કે ભગવાન કોણ છે, તો કે જે આતતાઈ છે એને પીડા આપવા વાળા કે એને દંડ આપવા વાળા, આતતાઈ ને નમઃ. અને આતતાઈ કોને કહેવાય? તો આઈ થિંક આઈ જોયું હતું, જેણે કોઈને બાળવાનો પ્રયત્ન કર્યો હોય, જેણે કોઈને ઝેર આપવાનો પ્રયત્ન કર્યો હોય, જે શસ્ત્ર બહુ જાણે છે, શસ્ત્રથી કોઈને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો હોય, જે બીજાનું ધન હરી લે, જે બીજાની જમીન હરી લે, જે બીજાની પત્ની હરી લે, આ બધાને કહેવાય આતતાઈ. અને એ આતતાઈને દંડ આપવા વાળાને કહેવાય આતતાઈને નમઃ. જે આતતાઈને દંડ આપે છે એવા શંકર ભગવાનને નમઃ. આઈ થિંક છેલ્લું આ હતું, મેં જોયું તું ક્ષેત્રાણામ પતયે નમઃ. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રસ્ય અભિધીયતે. આપણા શરીરનું એક નામ છે ક્ષેત્ર, 13મા અધ્યાયમાં ભગવાને કીધું છે. અને ક્ષેત્ર નો એક અર્થ થાય જગ્યા. આ ક્ષેત્ર ભગવાને આ ક્ષેત્ર આપ્યું છે, એની અંદર આપણે આપણા કર્મ ફળનો પાક લઈ શકીએ છીએ. આપણે આપણા કર્મ ફળ કઈ જગ્યાએ ભોગવીએ છીએ? તો કે સ્થૂળ શરીર રૂપી ક્ષેત્રમાં. એટલે કે ભગવાન છે એ જેટલા જેટલા શરીરો છે એ બધા જ સ્થૂળ શરીરના કેવા છે? તો કે માલિક છે, સ્વામી છે. પતય જ્યાં હોય ત્યાં પતિ નો માલિક, ચોથી વિભક્તિ છે, એટલે કે પતય નમઃ. અરે ભગવાને આ જે શરીર આપ્યું છે મનુષ્યનું, એમાંથી આપણે સારા સારા ધર્મ કાર્ય પણ કરી શકીએ. ભગવાને જે શરીર આપ્યું છે એને આપણે પુણ્ય ક્ષેત્ર પણ બનાવી શકીએ, એટલે કે ધર્મની સાધના કરવા માટે અને મોક્ષની સાધના કરવા માટે ભગવાન છે આપણને એક સારું સાધન આપ્યું છે, એનું નામ શું છે? તો કે ક્ષેત્ર. અને માત્ર મનુષ્ય નહીં, જેટલી પણ 84 લાખ યોનિ છે એ 84 લાખ યોનિના બધા જ સ્થૂળ શરીરને કહેવાય ક્ષેત્ર. એ બધાના માલિક, બધાના સ્વામી, ઇન ધ ફોર્મ ઓફ ઉપાદાન કારણ, ઉપાદાન કારણથી જે બધાના માલિક છે એવા ભગવાનને નમઃ. હું શું કરું છું? તો કે પ્રણામ કરું છું. એટલે મેં લખ્યું કે ક્ષેત્ર છે એ નાનામાં નાના બેક્ટેરિયાને પણ કંઈક શરીર છે, ત્યાંથી સ્ટાર્ટ કરી અપ ટુ બ્રહ્માજી જેટલા પણ સ્થૂળ શરીર છે એ બધું જ શું છે? તો કે ઈશ્વર જ છે. તસ્મૈ નમઃ, એને હું શું કરું છું? તો કે પ્રણામ કરું છું. પછીની જે છે, નમસ્સુતાય હંત્યાય વનાનામ પતયે નમઃ. આમાં 3 નામ છે, સુતાય નમઃ, અહંત્યાય નમઃ, વનાનામ પતયે નમઃ. એમાં પેલું છે સૂત. આપણને યાદ છે કે કર્ણને બધા સૂત પુત્ર કહેતા, જો ખબર હોય તો. અને કર્ણને એનો બહુ વિરોધ હતો કે હું મારી જાતને સૂત પુત્ર તરીકે સ્વીકારવા તૈયાર નથી. એટલે સૂત નો અર્થ થાય સારથી. અધિરથ હતા એ રથના સારથી હતા, અને એને કર્ણ મળ્યો હતો એટલે એને હંમેશા સૂત પુત્ર કહેતા. ભગવાન છે એ પોતે કોણ છે? તો કે સુતાય. પોતે જાણે કે સારથી છે, પણ કોના સારથી છે? તો કે જગત રથસ્ય સારથી. આટલું મોટું યુનિવર્સ જગત ભગવાને બનાવ્યું છે એના એ શું છે? તો કે સારથી છે. અને કઈ પ્રકારે? તું હંમેશા કહું છું એ પ્રમાણે કે આખું જગત છે એટલે કે બ્રહ્માંડ, બ્રહ્માંડની અંદર કેટલી બધી ગેલેક્સીસ છે, એટલે કેટલા બધા તારાઓ છે, નક્ષત્રો છે, ગેલેક્સીસ છે, એની અંદર કોઈ પણ જગ્યાએ ક્યારે
કોઈ ગ્રહ સૂર્ય તારા છે એને ક્યાંય એક્સિડન્ટ થાય છે? નથી થતો. એક્સિડન્ટ જે આપણે મનુષ્ય કરીએ છીએ વેહિકલ્સના, પણ ગ્રહો નક્ષત્ર ઇવન તારા છે એ બધાનો ક્યારે એક્સિડન્ટ નથી થતો. બધા જ પોતાની ધરી ઉપર ખરે છે અને પોતાની કક્ષામાં પરિભ્રમણ કરે છે. એ કક્ષામાં અને ધરીની અંદર પરિભ્રમણ કરવા વાળા ભગવાનને શું કહેવાય છે? તો કે સુતાય નમઃ. એ ભગવાન છે જાણે કે બધાના સારથી થઈ બધા ગ્રહો નક્ષત્રના અને બધાને પોતાની અંદર જેવી રીતે સારથી છે એ રથને બેકાબુ ન કરવા દે, સારથી છે એ ઘોડાને ક્યારે બેકાબુ ન કરવા દે, એવી રીતે ભગવાન છે આખા જગતના સારથી છે. એટલે કે બધી જ વસ્તુઓ જે છે તારા નક્ષત્ર છે એને પોતાના અંડર કંટ્રોલ રાખે છે. સુતાય નમઃ. જો ભગવાન આખે આખા જગતના નક્ષત્ર તારાના સારથી હોય તો આપણા મનુષ્યના જીવનના પણ સારથી ન બની શકે. એટલે એવું ભજન છે, પ્રભુ તમે જો મારા જીવન રથના સારથી, એવું છે. તો આપણા જીવન રથને આપણે ઈશ્વરને કહીએ કે મેં મારા જીવનનો રથ તમને સુપ્રત કર્યો છે, નાવ તમારી જવાબદારી છે કે એનું ધ્યાન રાખવાની. તો પછી આપણે હંમેશા શું અનુભવીએ? તો કે હંમેશા શાંતિ, આપણે રિલેક્સ થઈ જાય કે જે એવરીથિંગ વિલ બી ટેકન કેર બાય ઈશ્વર, ભગવાન ધ્યાન રાખશે. એને કહેવાય સુતાય નમઃ. સારથી ભગવાન તેને નમઃ. પછી છે અહંત્યાય નમઃ. હંત્યનો અર્થ થાય મારી શકાય, પણ અહંત્યાયનો અર્થ થાય જેને મારવા શક્ય નથી, જે ક્યારે પણ ન મરી શકે એને કહેવાય અહંતી. એટલે કે હંતુમ અશક્ય, જેને મારવા અશક્ય છે. ભગવાન છે અર્જુનના રથના સારથી હતા, અને સપોઝ એક્સિડન્ટ થાય ને આગળથી તો પેલો ડ્રાઈવર જ મરે લગભગ, અને આગળ બેઠેલી વ્યક્તિ. એવી રીતે ભગવાન સારથી હતા તો તીર પેલા કોને વાગે? દુશ્મન તરફથી જે તીર વાગે એ પેલા સારથીને જ વાગે, પણ એક પણ તીર ભગવાનને ટચ નથી કરી શકતું, ભગવાનને સ્પર્શ નથી કરતું. ભગવાન હંમેશા કેવા રહ્યા છે? તો કે અસ્પર્શ. બધા જ તીર છે એ ભગવાનથી અત્યંત દૂર, અને કદાચ નજીક આવે તો એનો પાવર જતો રહે, કારણ કે એ તો ભગવાન છે. એટલે કે ભગવાને પોતાની જાતને પણ બધા જ બાણથી અસ્પૃશ્ય રાખ્યા, અને જો ભગવાન બાણથી બચેલા હોય તો અર્જુન તો ઓટોમેટિક બચી જ. એટલે કે ભગવાને પોતાની પણ રક્ષા કરી મહાભારતના યુદ્ધમાં, અને સાથે સાથે ઇનડાયરેક્ટલી અર્જુનની પણ રક્ષા કરી. એને હંમેશા એને શું કર્યું? તો રક્ષા કરી. જો તમને ખબર હોય તો સ્ટોરી કે વાર્તા છે, વાર્તા આઈ ડોન્ટ નો જે હકીકત છે, મહાભારતમાં જ્યારે યુદ્ધ પૂરું થયું, મહાભારતનું યુદ્ધનું જ્યારે પૂર્ણ વિરામ આવ્યું ત્યારે બધા પોતપોતાના ઘોડા રથ હતા એ બધા છૂટા કરીને બધા નીચે ઉતરી. પણ કૃષ્ણ ભગવાનને જ્યારે વારો આવ્યો ત્યારે હંમેશા 18 દિવસ માટે કૃષ્ણ ભગવાન પહેલા રથમાંથી ઉતરતા અને પછી અર્જુનને કહેતા કે તમે ઉતરો. પણ છેલ્લો લાસ્ટ ડે હતો ત્યારે કૃષ્ણ ભગવાને કીધું અર્જુનને કે પેલા તું ઉતર પછી હું ઉતરીશ. એટલે કે પેલા અર્જુન રથમાંથી ઉતરા, અને કૃષ્ણ ભગવાન જયારે છેલ્લા ઉતરા ત્યારે આખે આખો રથ છે ને સળગી ગયો, બળી ગયો, કારણ કે અત્યાર સુધી ભગવાને પોતાની શક્તિથી રથને બચાવી રાખ્યો. એને કહેવાય અહંત્યાય નમઃ, જેને ક્યારે કોઈ પણ ન મારી શકે એવા ઈશ્વરને નમઃ. એને હું શું કરું છું? તો કે પ્રણામ કરું છું. પછી વનાનામ પતયે નમઃ. વનાનામ પતયે નમઃ. વનના બે અર્થ થાય. વનનો એક અર્થ છે મોસ્ટ રિસ્પેક્ટેબલ, પૂજનીય, હાઈલી રેવરન્શિયલ, એને કહેવાય વન શબ્દ. અને બીજો વન તો આપણને ખબર છે જંગલ. પણ
પેલો વન નો અર્થ થાય અત્યંત પૂજનીય. ભગવાન પૂજનીય સુકામ છે એટલે ભગવાને દસમા અધ્યાયમાં કીધું છે યત યત વિભૂતિ મત સત્વ, જેટલી જેટલી આપણને વિભૂતિઓ સારી સારી વસ્તુઓ આ જગતમાં છે એ બધી જ કોણ છે, તો કે હું જ છું. દસમા અધ્યાયમાં ભગવાને કીધું એ બધી જ વસ્તુને કહેવાય વનમ. જે ગ્લોરી છે ભગવાનની, વિભૂતિઓ છે, એ બધી જ ભગવાન કહે છે હું છું. પછી સ્થાવરણામ હિમાલય વેદાનામ સામવેદ, આખે આખો દસમો અધ્યાય છે ઇઝ એ લિસ્ટ છે, બધી વિભૂતિ છે. એ વિભૂતિ નો પણ સ્વામી ને માલિક, વિભૂતિ છે બધી પૂજનીય છે વંદનીય છે એનો પણ હું માલિક છું. કેનો ઉપનિષદ છે ને એમાં છેલ્લે ઉપાસના આવી છે, એમાં ભગવાને કીધું છે કે ઈશ્વરનું એક નામ કયું છે, એટલે મેં એ જસ્ટ કોટેશન આપ્યું છે કે ઈશ્વરનું નામ છે એક વનમ. કેન ઉપનિષદમાં છે તદ વનમ નામ, તદ વનમ ઇતિ ઉપાસિતવ્યમ. ઈશ્વરનું એક નામ છે વન. વન નો અર્થ થાય મોસ્ટ રિસ્પેક્ટફુલ. આખે આખા જગતની અંદર સૌથી વધારે પૂજનીય કયું તત્વ છે, તો કે ઈશ્વર. એટલે એનું નામ કેન ઉપનિષદની અંદર ઉપાસના કરવી છે તો ક્યાં ભગવાનની કરવી, તો કે વનમ ઉપાસિતવ્ય. ભગવાનનું નામ એક વન છે, શ્રેષ્ઠ છે. યહ એવમ વેદાભિ સર્વાણી ભૂતાની સંવાંચતિ. આ તત્વને જેનું નામ વન છે એને બધા જ પ્રાણીઓ ઈચ્છા કરે છે કે મને પણ આશીર્વાદ આપે. એટલે કે વનાનામ પતયે નમઃ. અને બીજું નામ છે વન નો અર્થ આપણને ખબર છે અરણ્ય, જંગલ, ફોરેસ્ટ, જંગલ. તો આખે આખું જગત છે એ કેનાથી ટકે છે? આપણે માનીએ છીએ કે આપણે છીએ એનાથી જગત ટકે છે, પણ ખરેખર જગત છે એ ટકે છે કેનાથી, તો કે જંગલ છે. જંગલની અંદર વૃક્ષો છે અને વૃક્ષોની અંદર જેની રેસ્પાયરેટરી સિસ્ટમ છે એમાંથી ઓક્સિજન નીકળે છે, એનાથી આપણે ટકીએ છીએ. એટલે ખરેખર વનાનામ પતયે નો અર્થ થાય જંગલની અંદર તમે જે જે વૃક્ષો થઈને રહેલા છો એ વૃક્ષો વગર કોઈ પણ જીવન અશક્ય છે, એવા વનમાં રહેલા વૃક્ષો સ્વરૂપ ઈશ્વરને નમઃ. એટલે કે વનાનામ એક અર્થ પૂજનીય અને બીજો અર્થ થાય જેમ જેમ વૃક્ષો કપાતા ગયા. એટલે પછી માણસો કે ગ્લોબલ વોર્મિંગ, જેમ જેમ વૃક્ષો કપાતા ગયા અને કોન્ક્રીટ સિમેન્ટના વૃક્ષો થઈ ગયા, એટલે પછી થાય છે શું, તો કે માણસ છે એ પોતે જ ભોગવે છે. એટલે કે ભગવાન પોતે જ વૃક્ષો થઈ વન થઈ ને આપણા માટે શું હતા, તો કે આશીર્વાદ રૂપ છે, તેને હું શું કરું છું, તો કે નમઃ, એને હું પ્રણામ કરું છું. નમો રોહિતાય સ્થપતયે વૃક્ષાણામ પતયે નમઃ. રોહિત નો અર્થ થાય લાલ અને આપણી અંદર રક્ત અને આપણા શરીરની અંદર લાલ શું છે, તો કે બ્લડ છે. ભગવાન પોતે જ લોહી બની આપણું પોતાના જીવનને શું કરે છે, તો કે ટકાવે છે. જો લોહી પાતળું પડે, જો લોહીના આપણે કહેવાય ને કે ટકા ઘડે કે હિમોગ્લોબિન ઘટી જાય, તો માણસનું શરીર માંદું પડે. એટલે કે ભગવાન પોતે જ આપણા શરીરની અંદર શું બેઠા છે, તો કે લોહી સ્વરૂપે બ્લડ તરીકે આપણા જીવનને ટકાવે છે. કારણ કે બ્લડની અંદર આપણે એમ કહીએ કે એની અંદર RBC છે, રેડ બ્લડ સેલ. ગુજરાતીમાં આપણે એમ કહીએ છીએ રક્તકણો. રક્તકણોની અંદર જ કેપેસિટી છે ઓક્સિજનને લેવાની અને CO2 ને બહાર કાઢવાની, કાર્બન ડાયોક્સાઇડ. એ બધું જ કામ આપણા RBC કરે છે, લોહી કરે છે. અને લોહીનું પરિભ્રમણ જે આખે આખા શરીરમાં છે, આપણે એમ કે જ્યાં લોહી પહોંચતું નથી એમ કે ત્યાં માણસ કોમામાં આવી. એટલે કે આખે આખા શરીરને ટકાવવા વાળા કોણ છે, તો કે લોહી છે.
અને લોહી કોણ છે? તો કે સાક્ષાત ઈશ્વર. એટલે કે આપણે ભગવાન રક્ષણ કરે છે, સેનાથી ટકાવે છે શરીરને, ઇન ધ ફોર્મ ઓફ ધ બ્લડ, લોહીના સ્વરૂપમાં ભગવાન આપણું શું કરે છે? તો કે રક્ષણ કરે છે. પછીનો શબ્દ છે સ્થપતયે નમઃ. એક સ્થપતિનો અર્થ થાય સ્કલ્પચર, શિલ્પકાર, જે નવી નવી મૂર્તિઓ ઘડે ને એને આપણે સ્થપતિ કહીએ છીએ. શિલ્પકાર. પણ બીજો સ્થપતિનો અર્થ થાય જે હંમેશા આપણું શું કરે છે? તો કે રક્ષણ કરે છે, પ્રોટેક્ટર. સ્થાતા નો અર્થ થાય જે હંમેશા ટકાવે છે, સસ્ટેન કરે છે. અહીંયા છે સ્થાતા, સ્થપતિનો સ્થાતા, જે ટકાવે છે. પાતા, પાતાનો અર્થ થાય રક્ષણ કરે છે, જે શરીરને ટકાવે પણ છે. એટલે કે ખરેખર રોહિત અને સ્થપતે બે સાથે શબ્દ છે. રોહિત લોહી છે, આપણું રક્ષણ કરે જીવનનું, અને સ્થાપા છે આપણું શું કરે? તો કે શરીરને ટકાવે છે. આપણે માનીએ છીએ કે આપણે શરીરને ટકાવીએ છીએ, પણ ખરેખર ભગવાન લોહી રૂપે અને એઝ અ સસ્ટેન, ટકાવવાના સ્વરૂપે આપણા શરીરનું, કે કોઈ પણ ના, આપણે મનુષ્યના લઈ પણ કોઈ પણ શરીરનું શું કરે છે? તો કે રક્ષણ કરે છે. સ્થપતયે વૃક્ષાણામ પતયે નમઃ. વૃક્ષ, જે બધા ટ્રીસ છે ક્યાં હોય? તો આપણે કે જંગલમાં હોય. વૃક્ષો ક્યાં હોય? તો કે બગીચામાં હોય. વૃક્ષો ક્યાં હોય? તો કે ઘરની આસપાસ. હવે વૃક્ષની અંદર એ સુકાય ક્યારે? આપણે જ્યારે પણ પૂછીએ કે વૃક્ષ છે એ સુકાય ક્યારે, તો વૃક્ષની અંદર એક રસ હોય, જે આપણે પાંદડું કે કઈક તોડીએ ને એમાંથી રસ ચડે, એને ઇંગ્લિશમાં સેપ કહેવાય. પણ એ જ્યાં સુધી રસ છે ને ત્યાં સુધી પાન, આપણું ઝાડ છે લીલું હોય, ભૈરું ભૈરું હોય. પણ જેવો રસ સુકાવા માંડે એટલે વૃક્ષ છે ધીમે ધીમે સુકાઈ જાય. પેલા ડાળી સુકાઈ જાય, એક ડાળી સુકાય, બીજી ડાળીનો રસ સુકાય, ધીમે ધીમે કરતા આખું ઝાડ બળી જાય, આપણે જે કે સુકાઈ. એ રસ સ્વરૂપે છે એ કોણ છે? તો કે ભગવાન પોતે, જે ક્યારે પણ વૃક્ષને સુકાવા દેતા નથી. એટલે કે વૃક્ષાણામ પતયે ઇન ધ ફોર્મ ઓફ સેપ, રસ સ્વરૂપે બધા જ વૃક્ષમાં રહેલા ઈશ્વરને હું શું કરું છું? તો કે પ્રણામ કરું છું. એટલે કે વૃક્ષાણામ પતયે નમઃ. એટલે કે એ જ ભગવાન છે વૃક્ષને પણ તંદુરસ્ત રાખે છે, એ જ પાછા એના સ્થપતિ અને એના કહેવા છે. તો કે રક્ષણ કરતા, પાતા એટલે કે પ્રોટેક્ટરે છે, અને સ્થાતાનો અર્થ થાય વૃક્ષોમાં રહે છે. કોઈ પણ જીવંત વસ્તુ છે, બધી જ જીવંત વસ્તુઓની અંદર ઈશ્વર છે જ, અને ઈશ્વર છે જે જીવંત વસ્તુઓની અંદર રહેલો આપણી સાથે હંમેશા શું કરે છે? તો કે બ્લેસિંગ રૂપે છે, આપણને સતત આશીર્વાદ આપે છે. પણ આપણને ક્યારેક આપણી રીતે જોવાનું મન થાય, આપણે આપણા મૂલ્યો પ્રમાણે બીજા વ્યક્તિઓને તોડીએ એટલે તકલીફ છે. પણ ખરેખર જોવા જાય તો ઈશ્વર છે બીજા પ્રાણીઓ, બીજા મનુષ્ય થ્રુ આપણને હંમેશા શું કરે છે? તો કે ઘડે છે, શેપ આપે છે, તપાવે છે, જે કરે છે. પણ સેના માટે? તો હંમેશા કહું, પરિપક્વ થવા. માણસો અને આપણે ભગવાનને કહે કે હે ભગવાન, તમે મને પરિપક્વ કરો. પણ જેવી એવી એવી કઈક સિચ્યુએશન કે પરિસ્થિતિ આવે એટલે આપણે તરત વિરોધ કરી, એનો અર્થ કે આપણે બધાની અંદર ભગવાન છે સ્વીકારી શકતા. જો સ્વીકારી શકીએ તો બધાની અંદર કોણ છે? તો કે એ જ ઈશ્વર છે. તસ્મૈ નમઃ. નમો મંત્રીને વાણી જાય ક્ષાણામ પતયે નમઃ. ભગવાનના પાછા ત્રણ નામ, પેલું મંત્રીને, બીજું વાણિજ, અને ત્રીજું છે કક્ષાણામ પતયે નમઃ. મંત્રીને
નો અર્થ શું થાય એટલે મેં લખ્યો ગુપ્ત વિષયાનામ સ્વામી. મંત્ર નો અર્થ થાય ગુપ્ત. ઘણી વાર આપણે એટલે જ કે મંત્રણા કરવી છે, અમે અમારે રૂમમાં જઈને મંત્રણા કરશું, એટલે કે મંત્રણાનો જ અર્થ થાય ખાનગી વાતચીત. એને કહેવાય, એટલે જ આપણે મંત્રી નામ પાડ્યું છે કે જે મંત્રી છે ખાનગી વાતચીત કરીને બધું ચલાવી શકે. એટલે ગુપ્ત વિષયા નામ સ્વામી એને કહેવાય મંત્રીને. અને ગુપ્ત શું શું છે એટલે અહીંયા લખ્યું કે બધા જ વેદના મંત્રો છે ખરેખર કહેવા છે સિક્રેટ છે. આપણે કઈ ગુપ્ત છે, રહસ્ય છે, પણ કેવા પ્રકારનો રહસ્ય? ઓપન સિક્રેટ. રાજવિદ્યા રાજગુહ્ય, જે આપણે કહીએ છીએ ઓપન સિક્રેટ છે બધા મંત્ર. આપણને એમ લાગે કે જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી બધું સિક્રેટ છે, ગુપ્ત છે, ગુહ્ય છે, પણ ખરેખર જોવા જાય અને સમજાય જાય તો એવરીથિંગ ઇઝ ઓપન ટુ, બધું જ છે ખુલ્લું છે. પણ માણસ એમ માગે મંત્રો બધા કેવા છે તો તેમાં બહુ છે, પાવર બહુ છે, ગુપ્ત છે. એવી જ રીતે ઉપનિષદના મંત્રો પણ માણસો એમ કે, કારણ કે વેદની અંદર જ છે, પણ ઉપનિષદના મંત્રો પણ કેવા છે તો કે ગુપ્ત છે, સિક્રેટ છે, ગુહ્ય છે. શું કામ? તો કે એ પણ ઓપન છે. ધારો કે એને કહેવામાં આવે કે તું ઈશ્વર છો, જીવને કહેવામાં આવે તો કે આ બધી વાત સાચી પણ મને નથી લાગતો કે ઈશ્વર છે, એને કેવું કહેવાય? તો કે ઓપન સિક્રેટ. આચાર્યો કઈ કઈને જીવાત્માઓને થાકી ગયા, ઇવન વેદના મંત્રો કઈ કઈને થાકી ગયા કે ભાઈ તું અને ઈશ્વરમાં સ્વરૂપતઃ ન ભેદ, બધું સાંભળવું ગળે પણ છતાં પણ આપણા જીવનમાં આપણે એને એપ્લાય ન કરી શકીએ, એને કહેવાય સિક્રેટ. એટલે કે મંત્રો બધા ગુપ્ત. શું કામ કે છે? તો ગુપ્ત ને એટલે એનો અર્થ થાય બધું જ ખબર હોવા છતાં જાણે કેમ લાગે કે કઈ ખબર નથી, એને કહેવાય ગુપ્ત, સિક્રેટ, ગુહ્ય. અને એવી જ રીતે એવું કે છે કે જે પણ ગુરુ મંત્ર આપે એ જાહેરમાં ન આપે, એ મંત્ર પણ કેવો છે? તો કે સિક્રેટ હોય. બધાએ પોતાનો મંત્ર, શિષ્ય છે એ જાહેરમાં ગુરુને બધાને ન કહે જો આજે મને ગુરુ આ મંત્ર આપ્યો, એવું ન કહેવાય. કારણ કે એવું કહે છે કે મંત્રની અંદર શક્તિ છે અને એ મંત્રનો જો જાપ કરીએ તો મંત્રની શક્તિ છે એ જે જપ કરતા હોય વ્યક્તિમાં આવે, પણ જો એ જાહેર કરી દે તો એ શક્તિ છે બીજા બધા પણ લઈ થોડી થોડી ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. એટલે ક્યારે પણ ગુરુ મંત્ર છે એને જાહેર માનો કે એવી જ રીતે હજી ઘણી વાર બધાની સરનેમ હોય છે ગુપ્તાજી, ખબર છે માણસોની સરનેમ હોય, અટકવું હોય ગુપ્તા, એનું નામ ગુપ્તા શું કામ પડ્યું છે કે પહેલાના જમાનામાં અમુક કોમ્યુનિટી બધાનો હિસાબ રાખતી, સપોઝ મોટા મોટા રાજાઓનો, પછી એ બધા જ હિસાબ છે જાહેરમાં તો ન કહેવાના હોય, એટલે કે એ બધા જ હિસાબો એ કેવી રીતે રાખતા? તો કે સિક્રેટ. બધાને ન ખબર પડે, મેં અત્યારે આપણા હિસાબો આપણે બધાને કહી છે, એટલે અત્યારના સીએ છે ને એને ગુપ્તા કહેવાય કે આપણા હિસાબો છે. હવે તો સરકાર એવું કર્યું છે કે એને કોઈ ગુપ્ત રાખ્યું જ નથી, આપણા એકાઉન્ટ છે એ સરકારને ખબર પડી જ જાય છે. એટલે કે સરકાર છે એને અત્યારે કેવા કહેવાય? તો કે ગુપ્તા. આપણા બધા જ એકાઉન્ટની જે સંભાળ રાખે છે અને કોઈને જણાવતા નથી ગુપ્તા, એને કહેવાય ગુપ્તા. મંત્ર પણ કેવો છે? તો કે ગુપ્તા. એની શક્તિ પણ અંદરની કેવી છે? તો કે ગુપ્તા. અને ગુપ્તનો અર્થ થાય સિક્રેટ. વી કેન નોટ ટેલ એનીવન, આપણે કોઈને ન કહી શકીએ. વાણિજાય પછીનો શબ્દ છે વાણિજ. વાણીનો અર્થ થાય શબ્દ. આપણે કહેવાય ને મારી વાણીને હું વિરામ આપું છું, માણસ બોલતા, તો વાણીનો અર્થ થાય એની સ્પીચ, શબ્દો. વાણી દ્વારા જે અભિવ્યક્ત થઈ શકે એને કહેવાય વાણિજ. વાણી દ્વારા જાયતે અભિવ્યક્ત, અથવા કે જાયતે વાણિયા જાયતે, વાણી દ્વારા અભિવ્યક્ત થાય એને કહેવાય વાણિજ. આપણે કે મંત્રો બધા કેવા છે? તો કે ગુપ્ત છે.
પણ જ્યારે ગુરુનો હાથમાં આવે, ગુરુ એને જ્યારે એક્સપ્લેન કરે, એને જ્યારે સમજાવે, ત્યારે એ મંત્રો છે એના અર્થઘટન કેવી રીતે થાય? તો કે વાણી જ. જેવી રીતે આપણે બોલીએ ને કે પ્રથમ અને જ, એનો અર્થ થાય પ્રથમ જન્મેલા, પેલા જન્મેલા હિરણ્યગર્ભ છે એટલે એનું નામ છે જન્મેલા. એટલે જયારે પણ જ આવે એનો અર્થ થાય જન્મ. વાણી જ એનો અર્થ થાય વાણી દ્વારા જ એનો જન્મ છે. કોનો જન્મ છે? તો કે બધા જ મંત્રો. જે કોઈ સારા આચાર્ય કે ગુરુ પાસે એ મંત્ર આવે, પછી મંત્ર એ જે ગુપ્ત આપણે છે એને ગુરુ શું કરે? તો કે વાણ્યાહ અભિવ્યક્ત, વાણી દ્વારા એને ખોલે અથવા વાણી દ્વારા એને જન્માવે. એને કહેવાય વાણી જાય. અહીંયા વાણી જ નો વાણીઓ નહીં, વાણ્યાહ જાયતે, જે આપણી વાણી દ્વારા જેનું જન્મ થાય એને કહેવાય વાણી જાય. પછીનું ભગવાનનું નામ છે ક્ષાણામ પતયે નમઃ. અહીંયા બધું છુપું છુપું છે એટલે ગુપ્ત ગુપ્ત છે. તો કક્ષ નો અર્થ પણ શું થાય? છુપી જગ્યા. આપણે ઘણા કે ખબર છે મંત્રી કક્ષ, પહેલામાં એવું કહેતા મંત્રી, એટલે કે જ્યાં છુપી વાત હોય એ જગ્યાનું સ્થાન છે એને કહેવાય મંત્રી કક્ષ. એને કહેવાય હિડન પ્લેસ, જ્યાં બધા માણસોને આવવાની અપોઇન્ટમેન્ટ ન હોય, બધા માણસો ત્યાં જઈ ન શકે, અમુક વ્યક્તિઓને ત્યાં જવાની પરમિશન હોય એવી જગ્યાને કહેવાય કક્ષ. એટલે કે ભગવાન છે એ ખરેખર કહેવા છે તો કે એ બધા જ કક્ષ છે એના સ્વામી છે કે માલિક છે. એટલે માણસો એમ માને કે અમે ખાનગી જગ્યામાં જઈ અને ખાનગી વાત કરશું, પણ એવું નથી. બધી જ ખાનગી જગ્યાઓની અંદર ભગવાન છે એ કેવા છે? ઇઝ અવેલેબલ, ત્યાં રહેલા જ છે. એટલે કે કક્ષાણામ પતયે નમઃ, એટલે કે કક્ષ નો અર્થ થાય ખાનગી જગ્યા, હિડન પ્લેસ નો અર્થ થાય છુપી જગ્યા. એને કહેવાય હિડન, છુપી જગ્યા. તો એવી જ રીતે આપણા મનની અંદર આપણે, હું સતત કહું છું કે ત્રણ મન છે. એક જાગ્રત મન, બીજું આપણે કહેવાય કે અર્ધ જાગ્રત સબકોન્શિયસ માઇન્ડ, અને છેલ્લું આપણે કહીએ છીએ કે અજાગ્રત ગુજરાતીમાં, જેને આપણે કહેવાય એક્ટિવ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ અને અજાગ્રત નો અર્થ થાય અનકોન્શિયસ. જે આપણે જીવનમાં બહુ ચર્ચા કરી છે અનકોન્શિયસ, જેની આપણને ખબર નથી કે અંદર શું દરબાયેલું પડ્યું છે, એને પણ આપણે શું કહીએ? તો કે કક્ષ. કારણ કે વી ડોન્ટ નો આપણા અંદર અનકોન્શિયસ માઇન્ડ ની અંદર શું પડ્યું છે, ભગવાને શું કર્યું છે. તો કે અપોહન, બધું ઢાંકી દીધું છે. અંદર આપણા દુઃખો છે, તકલીફો છે, એ જગ્યાને પણ શું કહેવાય? તો કે કક્ષ છે. અને ભગવાન એના કોણ છે? તો કે માલિક છે. એટલે આપણે ખરેખર દુઃખી થવાની જરૂર નથી. જો આપણે આપણું અનકોન્શિયસ છે આપણે ભગવાનને આપી દઈએ કે તમે તો કક્ષાણામ પતયે છો, તમે આખે આખા ગુપ્ત જગ્યાઓના માલિક છો, તો તમને તો ખબર જ છે કે મારા મનના અનકોન્શિયસલી શું શું પડ્યું છે, એ બધું જ તમે એનું ધ્યાન રાખો, એને લઈ લ્યો. એટલા માટે હું તમને શું કરું છું? તો કે પ્રણામ કરું છું. ધ બેસ્ટ ટેકનિક કે આપણો અનકોન્શિયસ છે આપણે ક્યાં ખાલી કરી શકીએ, ક્યાં અનલોડ કરી શકીએ? તો કે ઈશ્વર. નોઈંગલી અનનોઈંગલી આપણે ભગવાનને શું કરીએ છીએ? તો કે અર્પણ કરીએ છીએ. એટલે કે કક્ષાણામ પતયે નમઃ. પછીનો લાઈન છે નમો ભુવંતયે વારિવસ્કૃત વારિવસ્કૃતાય ઔષધીનામ પતયે નમઃ. તો પહેલું શબ્દ છે ભુવંતયે, બીજું શબ્દ છે વારિવસ્કૃત, અને છેલ્લું છે ઔષધીનામ પતયે નમઃ. ભુવંતયે એનું મેઇન શબ્દ એટલે પ્રાતિપદિકા છે ભુવંતી. ભુવંતીનો અર્થ થાય કે જે
હંમેશા ધારણ કરે, જે હંમેશા આશીર્વાદ રૂપ છે, અને જે હંમેશા જે નથી થતું એને કરાવે છે, એને કહેવાય ભુવંતી. મેક્સ થિંગ્સ હેપન, જે નથી થતું એને કરાવે છે, એને કહેવાય ભુવંતી. અને ભુવંતીનો અર્થ શું થાય? તો પહેલો હું લખું કે સપોઝ આ એક પૃથ્વીનો ગોળો છે, આપણે બધા અહીંયા એની પેરીફરીમાં અહીંયા રહીએ છીએ, આની અંદર તો લાવારસ છે, કહેવાય ને, આની અંદર ઘણી બધી પ્લેટ્સ છે. તો આપણે જે ઉપર બધા રહીએ છીએ, આપણે નીચે શું કામ નથી પડતા? કારણ કે ગુરુત્વાકર્ષણનો નિયમ છે. તો એને પણ આપણે કહી શકીએ કે ભુવંતી. કુદરતી રીતે ભગવાને આપણને આ પૃથ્વી સાથે કેવા રહેકા છે, જકડેલા રહેકા છે, નહીતર અવકાશની અંદર આપણે ન પડતા હોત. એવી જ રીતે બીજું અહીંયા લખ્યું છે કે આપણે માનીએ છીએ કે જ્વાળામુખી છે એ બહુ ખરાબ, કારણ કે અંદર જ્વાળામુખી ધગધગે છે. જ્યાં પણ જ્વાળામુખી ફાટે આપણે કહીએ છીએ, ત્યારે અમુક મહિનાઓ સુધી એ જગ્યામાં માણસ ન જાય, પણ પછી જ્યાં જ્વાળામુખી ફાટ્યો હોય ને ત્યાં સૌથી વધારે ફળદ્રુપ જમીન હોય છે, અને ત્યાં પછી માણસને જે પણ પાક લેવો હોય એ બધું જ થઈ શકે. એટલે કે માણસ એમ માને છે કે જ્વાળામુખી સારો નથી, પણ એકવાર એ બહાર નીકળી જાય, એમાંથી જે જે પણ તત્વ નીકળે એ જમીનને શું બનાવે છે, તો કે ફળદ્રુપ બનાવે. એટલે આપણને ખબર નથી કે જમીન કેમ ફળદ્રુપ બનાવે. એટલે કે ભગવાન જ્વાળામુખીના સ્વરૂપે એને શું બનાવે છે જમીનને, તો કે ફળદ્રુપ. એવી જ રીતે આપણે કહીએ કે ધરતીકંપ બહુ ખરાબ છે, જ્યારે બહુ રિચર સ્કેલની માત્રામાં વધારે આવે ને તો બહુ ખરાબ છે, પણ આપણને ખબર એ નથી હોતી. ઘણી વાર હમણાં જ આવ્યું ઉના બાજુ ધરતીકંપ આવ્યો, 2.9 નું એની હતી, ક્યારેક 1.9, એટલે 3 થી નીચે જો બધા ધરતીકંપ આવે ને એક રૂપે આશીર્વાદ રૂપ છે, કારણ કે અંદરની જે પ્લેટ્સ છે ને ધરતીની એ બધી ખસતી રહે છે, એમાં જો ભગવાન ધીમે ધીમે બધી સેટ ન કરે તો મોટો ધરતીકંપ આપે, પણ જો નાના નાના આવા આંચકા આવે તો એનાથી ભગવાન ધરતીને શું કરે છે, તો કે રીએડજસ્ટ કર્યા કરે છે. નહીતર એક વખત આ ભુજમાં આવ્યો હોય શું કામ ત્યાં તો ઘણા વખત નહીં આવતો, જે થોડા કાંચકા આવે ને ઇટ ઇઝ અ બ્લેસિંગ ફોર અસ. તો ભગવાન શું કરે છે, તો કે અંદરની પ્લેટ છે ને એને ધીમે ધીમે સરખી કરે છે. જે ખરેખર ભૂકંપ એટલે જ આવે કે પ્લેટ જે આગળ અવળી થઈ જાય તો આવે, પણ ભગવાન નાના નાના આંચકા આપીને શું કરે છે, તો કે અંદરની પ્લેટને ગોઠવે છે. એવું કહેવાય છે કે અત્યારે જે પોરબંદરમાં આપણે રહીએ છીએ ને, ઇવન બરડાના ડુંગર સુધી દરિયો જતો, પણ અર્થક્વેક આવ્યા અને કેટલું એ થયું એમાં દરિયો એટલો દૂર જતો રહ્યો, અને આપણે બધા અહીંયા જે રહીએ છીએ પોરબંદર, એ ખરેખર જે ત્યાં ભગવાને જગ્યા કરી દીધી, તો એ ભગવાનને કેવા કહેવાય, તો કે ભુવંતી, જગ્યા કરી આપવા વાળા. પછી અર્થક્વેકના સ્વરૂપમાં હોય કે વોલ્કેનાના એટલે કે જ્વાળામુખીના સ્વરૂપમાં હોય, પણ જગ્યા કરી આપવા વાળાને કહેવાય ભુવંતી. અને એનાથી આપણે ટકીએ છીએ, આપણા જીવનને, માણસોના જીવન છે ટકી શકે છે, એટલે એવા ભગવાનને કહેવાય ભુવંતી. વારિવસ્કૃતાય, વારિવસ્કૃતાય નમઃ. એક શબ્દ છે વરિવ, વરિવ નો અર્થ થાય વરિવઃ પરિચર્યા અસ્ય કર્તારઃ વરિવસ્કૃતાઃ. જે ભગવાનની સેવા કર્યા કરતા હોય ને, વરિવ નો અર્થ થાય સેવા, પરિચર્યા, અને જે પરિચર્યા કરતા હોય એવા કર્તારઃ એવા માણસોને કહેવાય વરિવસ્કૃતાઃ, જે સતત ભગવાનને શું કરે છે, તો કે સેવા કરે છે. હમણાં ઉનાળો આવશે એટલે આઈ થિંક મે મહિનાના એન્ડ ની અંદર દ્વારકાધીશને ફૂલોના આખા શણગાર થાય છે, જો તમને ખબર હોય તો. એ ફૂલોના શણગાર ની અંદર સવારથી દ્વારકાની કેટલી બહેનો આવી જાય છે, એ બધા જ બેઠા બેઠા બપોર સુધી શું કરે, માળા બનાવ્યા જ કરે, માળા બનાવ્યા જ કરે, અને બપોર પછી 4 વાગે ભગવાનને એ ફૂલોનો શણગાર થાય. તો એ બધા જે કરે છે
ફૂલોનો શણગાર ને ભગવાનની સેવા પરિચર્યા કરે છે એને શું કહેવાય? વરિવસ્કૃત. અને એની અંદર જે રહેલા ભગવાન છે એને કહેવાય વારિવસ્કૃત. જે ભક્તોની અંદર નિવાસ કરવા વાળા ભગવાન છે અને કેવા ભક્તો? જે સેવા સતત ઈશ્વરની કરે, કે સેવા છે કર્મયોગ પ્રમાણે માણસોની અંદર ઈશ્વરને જોઈને સેવા કરે, તે શું તિષ્ઠતી? એની અંદર જે રહેલા છે એને કહેવાય વારિવસ્કૃત. વરિવ નો અર્થ થાય પરિચર્યા, સેવા એ કરવા વાળા છે એને કહેવાય વરિવસ્કૃત, અને જે એની અંદર રહે છે એને કહેવાય વારિવસ્કૃત. તો ભગવાન છે એ કેવા છે? વારિવસ્કૃત, જે બધા જ ભક્તોની અંદર સતત બિરાજે છે. કોકે પૂછ્યું કે તમે ક્યાં રહો છો? તેણે કીધું કે ભક્તાનામ હૃદયામ મધ્ય, ભક્તાનામ હૃદયાનામ મધ્ય અહમેવ તિષ્ઠતિ. ભક્તોની અંદર હું જ રહેલો છું એને કહેવાય વારિવસ. ઈશ્વર સર્વભૂતાનામ હૃદેશે અર્જુન તિષ્ઠતિ. ભગવાન બધી જગ્યાએ છે, બધાના હૃદયમાં છે, પણ જે ભગવાનને બોલાવે ને ભગવાન જવાબ આપે. જેવી રીતે આપણે હંમેશા કહીએ કે વરસાદનું પાણી બધે પડે, પણ વરસાદનું પાણી કોણ ઝીલી શકે? તો કે પાત્ર હાથમાં લઈને ઉભા હોય એ ઝીલી શકે, એમાં વરસાદ આવે. એવી રીતે ભગવાન બધામાં છે, પણ ભગવાન મારી અંદર છે એ જાણવા માટે જે પ્રયત્ન કરે એને કહેવાય વારિવસ્કૃત, અને એવા ભગવાનને કહેવાય વારિવસ્કૃત. અને શાસ્ત્ર એવું કહે છે કે જે ભગવાનના સાચા ભક્ત હોય, જે ભગવાનનું સતત અનુષ્ઠાન કરતા હોય, એ બધા વરિવસ્કૃત છે. એની અંદરનું તેજસ, એના મોઢાનું બ્રિલિયન્સ, આપણે જે કહીએ પ્રકાશ તેજસ્વીતા છે એને કહેવાય બ્રહ્મવર્ચસ. જે તેજસ્વીતા છે એને સામાન્ય માણસો પણ આઈડેન્ટિફાય કરી શકે. સપોઝ કોઈ વ્યક્તિએ, ધારો કે આપણે કહીએ કે બાપુએ 32 કરોડ ગાયત્રીના જપ કર્યા છે, એ વ્યક્તિ ગમે ત્યાંથી નીકળે માણસોને ખબર પડે કે આની તેજસ્વીતા જુદી છે. એવી રીતે કેટલી બધી વ્યક્તિઓ એવી છે જેણે ઘણા અનુષ્ઠાન કર્યા છે કે જપ કર્યા છે, એ બધાની વચ્ચે એક નોખો તરે આવે એને કહેવાય બ્રહ્મવર્ચસ. એ કોની અંદર હોય છે? તો કે વરિવસ્કૃત, જે સતત ઈશ્વરની સાથે જોડાયેલા છે એવા ભક્તો છે, એની અંદર જે રહેલા છે એને કહેવાય વારિવસ્કૃત. ધ બેસ્ટ વર્ડ વારિવસ્કૃતાય ઔષધિનામ પતયે નમઃ. ઔષધિ ના અર્થ ત્રણ થાય. એક પેલાની વનસ્પતિઓ હતી, એનાથી દવાઓ થતી, એટલે કે ઔષધિનો અર્થ શું થાય? તો કે દવાઓ. આપણે એમ કે હરડે છે નથી કેતા, અર્જુનની છાલ છે, એ બધાને કહેવાય ઔષધિ. કેટલી બધી પેલા બધા આયુર્વેદિક જે બધા હતા એ બધી વનસ્પતિઓની જ દવા કરતા. ઇવન અત્યારે પણ અમને ખબર નથી, પણ અહીંયા એમ કે છે કે એક, એટલે આપણા આશ્રમની અંદર જ એક પ્લાન્ટ છે. એ પ્લાન્ટ શેના માટે છે? તો કે જેને ગુમડું થયું હોય એના પર અમુક રીતે બાંધીએ તો ગુમડું પાકી જાય, પછી ઊંધું કરીને એ જ પાન કરીએ તો બધું અંદરથી આપણું અંદર જે રસ હોય ચૂસી લે. તો એને કહેવાય કે ઔષધિ. ભગવાન છે બધી જ ઔષધિઓ વનસ્પતિઓના રૂપમાં રહેલા છે. બીજું ઔષધિનો અર્થ શું થાય? તો કે આપણે જે પણ બધા જ ઘઉં છે, જવ છે, બાજરી છે, જુવાર છે, એ બધાને પણ ઔષધિ કહેવાય. કે બધા જ પ્રકારના ધાન્ય એને પણ ઔષધિ કહેવાય. અને ઇવન એમ પણ કહે છે કે આ બધા વૃક્ષો છે એ જ્યારે શ્વાસ લે, વૃક્ષો શ્વાસ લે છે એ જ આપણા માટે મોટામાં મોટો આશીર્વાદ છે. કારણ કે જેવો શ્વાસ લે એટલે તરત કાર્બન ડાયોક્સાઇડ અંદર આવે, અને જેવો શ્વાસ બહાર કાઢે, આપણે જે કહીએ ને કે ઇનહેલ ને એક્સેલ, એટલે ગુજરાતીમાં શું કહેવાય, શ્વાસ લેવો અને શ્વાસ બહાર કાઢવો. તો શ્વાસ બહાર કાઢે ત્યારે ઓક્સિજન કાઢે છે, એટલે શ્વાસ અને ઉચ્છવાસ. તો વૃક્ષો જયારે શ્વાસ લે છે ત્યારે CO2 લે છે, અને એના ઉચ્છવાસ ની અંદર
શું હોય છે તો કે ઓક્સિજન, તો એ બધા જ વૃક્ષો પણ આપણા માટે તો કેવા છે, તો કે ઔષધિ. એટલે કે ત્રણે ત્રણ દવાઓના રૂપમાં પણ ઈશ્વર ઔષધિ નામ પતાય, ધાન્યના રૂપમાં પણ ઈશ્વર ઔષધિ નામ પતાય, અને ઇવન વૃક્ષો છે જે આપણને સતત શ્વાસ લઈ લઈ ઉચ્છવાસ કાઢી કાઢીને આપણને ઓક્સિજન આપે છે, એવા ઔષધિ નામ પતાય એવા ઈશ્વર છે. એને હું શું કરું છું તો કે પ્રણામ કરું છું. પછીનો છે નમ ઉચ્ચેર ઘોષાય આક્રંદયતે પત્તિનામ પતયે નમઃ. ઉચ્ચૈઃ ઘોષઃ, જે ઊંચા અવાજોમાં રહેલા, આપણે જે મોટેથી બૂમ પાડીએ ને એને કહેવાય ઉચ્ચૈઃ ઘોષઃ. જ્યારે પેલા યુદ્ધ થતા ત્યારે અત્યારની જે મિસાઇલ વાળા યુદ્ધ થતા જ નહીં ને, સામ સામે જ યુદ્ધ કરતા, સપોઝ કૌરવ પાંડવ છે કે રામ ને રાવણ ને વચ્ચેનું યુદ્ધ છે, ત્યારે એકબીજાને આહ્વાન કેવી રીતે આપતા? ઉચ્ચૈઃ ઘોષે, આપણે કે હર હર મહાદેવ હર, એ બધા જે કરી કરીને જામી પડતા, એ બધાને કહેવાય ઉચ્ચૈઃ ઘોષે, ઉચ્ચે અવાજે. અને એ ઉચ્ચે અવાજે એ પણ ઘોષ કહેવાય. અને જ્યારે માણસ છે તકલીફમાં આવે, કંઈક એને પ્રોબ્લેમ જીવનમાં આવે, અને એ પણ ઉચ્ચે અવાજે કહી શકે ભગવાનને કે હે ઈશ્વર, પાહીમાં ગજેન્દ્રએ કીધું હતું નારાયણને કે મારો પગ છે એ ક્રોકોડાઇલે પકડ્યો છે પાહીમાં, તો ભગવાન છે તરત એ નાદ છે ઉચ્ચૈઃ ઘોષ છે એમાં રહેલા છે એ નાદને સાંભળે અને તરત એ ભક્તને રક્ષણ કરવા માટે ત્યાં પહોંચી જાય. એટલે કે ઉચ્ચૈઃ ઘોષાયના સ્વરૂપે જે ભગવાન રહેલા છે એ ભગવાનને પણ હું શું કરું છું તો કે નમસ્કાર કરું છું. કારણ કે બધા જ ભક્તો, ઇવન દ્રૌપદીજી લ્યો કે ઇવન પ્રહલાદજી લ્યો, એ બધાએ ઈશ્વરને એમ જ કીધું છે કે પાહીમાં મારી રક્ષા કરો. પછી ઉચ્ચૈઃ ઘોષ છે એટલે રાડુ પાડીને કહેવું જરૂરી નથી. ઘણી વાર છે અંતરથી નાદ નીકળે ને એને ઉચ્ચૈઃ ઘોષ કહે, ભગવાન બચાવો. એ જે સાંભળવા વાળા છે એને શું કહેવાય તો કે ઈશ્વર છે તસ્મૈ નમઃ, એને હું શું કરું છું તો કે પ્રણામ કરું છું. પછી છે આક્રંદયતે નમઃ, ભગવાન કેવા છે તો કે ડિસ્ટ્રોયર ડિવોટી નહીં પણ ડિસ્ટ્રોયર ઓફ એનિમીસ, જે શત્રુઓ છે એને નાશ કરવા વાળા, શત્રુઓના નાશ કરવા વાળા એને કે આક્રંદય છે, ડિસ્ટ્રોયર ઓફ એનિમીસ, જે બધા જ શત્રુઓનો નાશ કરે. અને હંમેશા માનું કે શત્રુઓ છે આંતરિક પણ હોય અને શત્રુ છે એ આપણે માનીએ છીએ બાહ્ય છે, પણ મોટે ભાગે શત્રુ ક્યાં હોય છે તો કે આંતરિક. તો આંતરિક શત્રુઓને નાશ કરવા વાળાને કહેવાય આક્રંદય, આક્રંદ નાશ કરવા વાળાને નમઃ. અને આમાં છે પત્તિનામ પતયે નમઃ. મહાભારતનું યુદ્ધ થાય ને એમાં અમુક છે રથવાળા હતા, અમુક છે ઘોડા ઉપર બેસતા હતા, અમુક છે હાથી ઉપર બેસતા હતા, અને અમુક ને આપણે પાયદળ કહીએ, ખબર છે, જે બિચારા હાલી હાલીને બધા સાથે ભાત, એ પાયદળ ને કહેવાય પત્તિ, પગે ચાલીને જે બધા સાથે યુદ્ધ કરે છે એને કહેવાય પત્તિ. ભગવાન કહે છે કે આપણી અંદર બે છે ને કે મિલિટરીની અંદર એક આર્મ નેવી છે, પછી એક એરફોર્સ છે, અને એક છે ત્રીજું કેવું કહેવાય તો કે આર્મી, જે પગે ચાલીને બધા સાથે રક્ષણ કરે છે આપણી બોર્ડરનું, એ બધા એને કહેવાય પત્તિ. તો એને બધાના રક્ષણ કરવા પત્તિ નામ પતે, જેટલા જેટલા પણ ફૂટ સોલ્જર છે જે પગેથી આખી આખાનું બધાનું રક્ષણ કરે છે, ભગવાન કહે છે એનો પણ હું શું છું તો કે માલિક છું, સ્વામી છું, પત્તિ નામ પતયે નમઃ. નમ કૃષ્ણ વીતાય ધાવતે સત્વનામ પતયે નમઃ. આ છેલ્લો સ્યા નમ કૃષ્ણ વીતાય ધાવતે સત્વનામ પતયે નમો નમઃ.
તો કૃષ્ણવીતાય પેલું નામ, બીજું છે ધાવતે નમઃ સત્વનામ પતયે નમઃ. કૃષ્ણવીતાય નો અર્થ થાય જે સર્વવ્યાપક છે, સર્વવ્યાપક, જે સર્વવ્યાપક તત્વ છે એને હું શું કરું છું, તો કે પ્રણામ કરું છું. કૃષ્ણવીતાય નમઃ. હવે ધાવતે નો અર્થ થાય જે દોડે છે, હંમેશા દોડ્યા કરે છે એને હું પ્રણામ કરું છું. તો માણસોને પ્રશ્ન થવો જોઈએ ને, જે સર્વવ્યાપક છે એને દોડવાની શું જરૂર? આનો અર્થ થાય સર્વવ્યાપક. અને આનો અર્થ થાય દોડવા વાળા. પણ કોની, ભગવાન કોની પાછળ દોડે છે? તો કે બધા એના ભક્તો પાછળ. હંમેશા આપણે એવી વાત સાંભળી છે કે જ્યારે જ્યારે પણ સાચો ભક્ત છે, ભગવાને પોતે જ કીધું છે 9મા અધ્યાયની અંદર, યોગક્ષેમમ વહામિ, જે મારા સાચા ભક્તો છે એને હું શું કરું છું, તો એના યોગ અને ક્ષેમને હું વહન કરવા વાળો છું. ક્યારે વહન કરે? જ્યારે ભગવાન એની પાછળ પાછળ ચાલતા હોય તો. એટલે કે ભગવાન છે એ ભક્તોની પાછળ સતત ચાલે. જેઓની બે પગલાની સ્ટોરી આપણને હંમેશા ખબર છે, એટલે એમાં જવાની જરૂર નથી. પણ જે ભગવાન ભક્તો પાછળ દોડે છે એવા ભગવાનને નમઃ. સત્વનામ પતયે નમઃ. સત્વનો સદાય સાત્વિક માણસો, જે પોતાનું જીવન સાત્વિક રીતે જીવે છે. સત્વનો બીજો અર્થ થાય વિવેકી માણસો, જે પોતાનું જીવન વિવેકપૂર્ણ જીવે છે, સાચા નિર્ણયો લે છે, શું કરવું શું ન કરવું, શું ધર્મ શું અધર્મ, શું જડ ચેતન, શું નિત્ય અનિત્ય, એ બધાનું જેને સમજ છે એ મોટે ભાગે કેવા માણસો હોય? તો કે સાત્વિક જ હોય. તામસ વાળા માણસોને આમાં અંદર ઇન્ટરેસ્ટ જ ન હોય. એટલે એને કીધું કે આ સાત્વિક માણસો જે વિવેકીઓ છે, ભગવાન એના પણ શું છે? તો કે માલિક છે, સ્વામી છે, એને હું શું કરું છું? તો કે પ્રણામ કરું છું. અહીંયા બીજો અનુવાક છે એ પૂરો થાય છે, બીજો પૂરો થાય. હવે પછીનો છે એ ત્રીજો, નમસ્સહમાનાય નિવ્યાતેન આવ્યાતેન નામ પતયે નમો નમઃ કકુવાય નિષંગેન સ્તેનાન આકુલમ. આખે આખે અનુવાક, એટલે આટલું તો આપણે જોઈ લે, પછી છે આપણે બીજી વખત જોશું કે આખે આખો અનુવાક છે. એવું લખ્યું છે કે જે વ્યક્તિ 5000 વખત, 5000 વખત પ્રાજાપત્ય કૃચ્છ ચાંદ્રાયણ, જાત જાતના ચાંદ્રાયણ છે આમાં, છે પ્રાજાપત્ય. પ્રાજાપત્ય કૃચ્છ ચાંદ્રાયણ કેવું છે? તેના માટે પાછું પેલું શિવાર્ણ, પ્રાજાપત્ય કૃચ્છ વ્રત રાખી, અને જે 5000 વખત આ ત્રીજા અનુવાકને અનુષ્ઠાન કરે, તો એનું રિઝલ્ટ કયું? તો આમાં મેં લખ્યું છે કે એવી વ્યક્તિને ક્યારે પણ દુશ્મનથી બીક ન લાગે, દુશ્મનથી બીક માંથી બહાર આવી જાય. અને બીજું, સપોઝ આખું રાષ્ટ્રને લઈએ, ધારો કે નમો જેવા સપોઝ કરે, તો એને બીજા કોઈ કન્ટ્રી એટલે કે બીજા દેશોની બીક માંથી બચી જાય. એટલે આપણે બધા પેલા કેવા હતા, ભારત વાળા અમેરિકાથી બીવે, ચાઇનાથી બીવે, એનો અર્થ કે આપણે મોટા મોટા જે દેશો છે એનાથી બીએ. પણ જે સાચા છે, જેને આ કર્યું છે, બીજા દેશોની બીક માંથી બચી જાય, દુશ્મનોની બીક માંથી બચી જાય. અને એવું લખ્યું છે કે ચેપી રોગ હોય, આ મંત્ર જપવાથી જે ચેપી રોગ છે જે માણસોની અંદર ફેલાય, મનુષ્ય પ્લાન્ટ એટલે કે છોડ અને એનિમલ્સ એટલે કે પ્રાણીઓ, એની અંદર અમુક રોગ છે ને પ્રાણીઓમાં માંથી પછી આપણામાં આવે. જેવી રીતે કોરોના કેવી રીતે આવ્યો, તો બધા કે બેટમાં હતો, ચામડચીડિયામાંથી આપણામાં આવ્યો, એવી રીતે અમુક રોગો છે એ પ્રાણીઓ થ્રુ આપણામાં આવે. એ બધા રોગથી આ મંત્રનું જે અનુષ્ઠાન કરે એનું શું થાય? તો એનું રક્ષણ થાય, એને એનાથી ન મળે. એટલે મેં લખ્યું છે કે
ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે આ મંત્રનું અનુષ્ઠાન કરવાથી બધા જ પ્રકારના રોગમાંથી મુક્તિ મળે અને બધા જ પ્રકારના ડરમાંથી મુક્તિ મળે. એટલે કે રોગ અને ડર બંનેમાંથી આપણને શું થાય તો કે મુક્તિ મળે. જો આનો પાઠ કરીએ તો આ બધાના નેક્સ્ટ સન્ડે આવતા રવિવાર કોઈ પ્રશ્ન નો તો પૂર્ણમદ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.